આપણે હમણાં જ સ્વચ્છતાની આગ્રહી એવા મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઉજવણી કરી. ગાંધીજી સ્વચ્છતાના પ્રતિક હતા, પરંતુ ગાંધીની સ્વચ્છતા પર ડીસામાં આવેલા પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડને કંઈ લેવા દેવા નથી. ડીસા સહિત સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોના વાયરસ આતંક મચાવી રહ્યો છે. તેવામાં ડીસા શહેરથી રાજપુર જતા માર્ગ આવેલા વોળા વિસ્તારમાં પાણીની ગુણવત્તા ચકાસવા માટે જે સીસી વપરાય છે તે એક્સપાયર થયેલી સીસીને જાહેરમાં ફેંકતા નજરે પડ્યા હતા. આસપાસના લોકોની ફરિયાદને પગલે અમે ત્યાં પહોંચ્યા ત્યારે સેંકડો બોટલો મળી આવી હતી અને અહીં પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારીઓ બોટલો ફેંકવા પણ આવ્યા હતા. અમે તપાસ કરી આ બોટલોની તો આ બોટલો વર્ષ 2017માં એક્સપાયર થઈ ચૂકી હતી અને તેમ છતાં આ બોટલો એક્સપાયર થયાને 3 વર્ષ બાદ આ રીતે ખુલ્લામાં ફેંકવામાં આવી રહી છે. આ ઉપરાંત આ બોટલો પર લાલ અક્ષરમાં ચેતવણીઓ પર લખેલી છે અને આ ચેતવણી 80 કે 83 કરીને આ રીતે આ બોટલો જાહેરમાં ફેંકવામાં આવી રહી છે અને જે બોટલ ફેંકવામાં આવી છે તે એક જૈવિક કચરો છે અને જૈવિક કચરાના નિકાલ માટે સરકાર દ્વારા ખાસ ગાઈડલાઈન પણ નક્કી કરવામાં આવેલી હોવા છતાં આ ગાઈડલાઈનની અવગણના અહીં થતી જોવા મળી હતી, જે ખતરનાક બાબત છે. કારણ કે આ સીસીમાં જે બેક્ટેરિયા છે તે હાર્મફુલ પણ સાબિત થઈ શકે છે અને આસપાસમાં આવેલ રહેણાંક વિસ્તારમાં ખતરનાક રોગચાળો પણ ફેલાવી શકે છે. ત્યારે આ ગંભીર બાબતને લઈ અમારી ટીમે ડીસામાં આવેલી પાણીની પરીક્ષણ કરવાની પ્રયોગશાળા પર પહોંચ્યા હતા કે જ્યાંથી આ સીસીઓનો નિકાલ કરવા માટે કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા. તે પ્રયોગશાળામાં હાજર રહેલા કર્મચારીઓ પર આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો. જાહેરમાં જ રીતે બાયોવેસ્ટ ફેંકવો એ ગુજરાત પ્રદૂષણ નિવારણના નિયમ મુજબ ગંભીર ગુનો બને છે. ત્યારે હવે આ બાબતે સ્થાનિક નગરપાલિકા અથવા તો પોલ્યુશન બોર્ડ દ્વારા શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ ગંભીર બેદરકારી સામે આંખ આડા કાન કરીને સેંકડો લોકોના આરોગ્ય સામે ઊભા થયેલા જોખમને દરકિનાર કરવામાં આવે છે તે જોવું રહ્યું.